नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 9 संस्कृत नु मार्कू जो लीए जे आप 50 मार्क्स नु पेपर छे। ये पेपर स्टाइल पहलू छे विभाग ए। तो विभाग ए मां पहला आवशे पाठ्यपुस्तक ना आधारे नीचे आपेला संस्कृत शब्दों ना साचा अर्थ सामे आपेला विकल्पों मांथी शोधीने लखो। हवे मित्रों जे बुकना आधारे जे आपणे संस्कृत शब्दों अर्थ होय छे एने आपणे गुजराती अर्थ साचा आपेला होय छे विकल्पमां आपेला होशे एमांथी तमारे शोधीने लखवाना छे जेनो मार्क्स छे केटला आवशे बे आवशे। बे संस्कृत शब्दना अर्थ आवशे एने तमारे गुजराती अर्थ जाणीने विकल्पमांथी शोधीने लखवाना छे जेना मार्क्स छे बे। एना पछी संस्कृत शब्दना समानार्थी शब्द लखो। एना पछी संस्कृत शब्द ए केवो आवशे समानार्थी आवशे जे तमारे जेटला पण आपणा चेप्टर आ एक्जाममां आपवामां आवेला छे एमांथी पाछळ गाइडमां आपेला हशे ए समानार्थी शब्द तमारे वाँचवाना छे अने ए तमारे विकल्प आपेला हशे बे विकल्प एमांथी एक शोधीने लखवानुं छे जेनो मार्क्स छे एक। ए ज प्रमाणे सेम संस्कृत शब्दना विरुद्धार्थी शब्द शोधीने लखो जे एक आवशे जेनो मार्क्स छे एक। एना पछी नीचे आपेला शब्द रूपोमांथी पुल्लिंग शब्द शोधीने लखो। मित्रों हवे अहीं आपणी जे विभक्ति आवेली होय छे तो ए विभक्तिमांथी आपणे विभक्ति शोधवानी नथी परंतु शुं शोधवानुं छे के तमने बे शब्द आपेला हशे एमांथी तमारे पुल्लिंग शब्द कया छे ए विकल्पमांथी शोधीने तमारे लखवानुं छे जे बे आवशे जेना मार्क्स छे बे। एना पछी सेम नीचे आपेला शब्द रूपोमांथी स्त्रीलिंग शब्द शोधीने लखो। एमां पण तमारे रूप કે વચન ઓળખાવાનું નથી પણ શું ઓળખાવાનું છે સ્ત્રીલિંગ શબ્દ કયો છે એ તમારે ઓળખવાનો છે એ પણ બે આવશે જેના માર્ક્સ છે બે। એના પછી ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો। હવે ગુજરાતી શબ્દ આપેલો હશે જે તમને ઓબ્લિકમાં સંસ્કૃત શબ્દ પણ આપેલો હશે જે તમારે યોગ્ય હોય એ શોધીને લખવાનો છે એક આવશે જેનો માર્ક્સ છે એક। કૌંસમાં આપેલા શબ્દરૂપમાંથી યોગ્ય રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। હવે એમાં જે આપણે ખોટા અક્ષર એ પ્રમાણે કહેવામાં આવે છે એવી જે ખાલી જગ્યા રૂપ હોય છે એ શબ્દરૂપમાંથી બાજુમાં ઓબ્લિકમાં આપેલી હશે જેનો સાચો જવાબ હોય એ તમારે પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે જે એક આવશે જેનો માર્ક્સ છે એક। એના પછી આવશે વિભાગ બી। વિભાગ બી નીચે આપેલા પ્રશ્નના સંસ્કૃત ભાષામાં લખો। હવે નીચે આપેલા તમને પ્રશ્ન આવશે એટલે સંસ્કૃત પ્રશ્ન આવશે તે તમારે સંસ્કૃત ભાષામાં જ લખવાના છે જે બે આવશે જેના બે માર્ક્સ છે। મિત્રો તમારે ખાસ એની જોડણી સાચી લખવાની હશે જરા તરા પણ એમ તેમ હશે તો તમારા માર્ક્સ કટ થવાની સંભાવના હશે તો તમારે સાચવીને સારી રીતે મોઢે કરીને પછી સંસ્કૃત પ્રશ્ન લખવા। એના પછી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો એ આવશે 3 આવશે અને એના માર્ક્સ છે 6। હવે એક પ્રશ્નના માર્ક્સ છે 2 એટલે કેટલા આવશે 3 આવશે। હવે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો એટલે કે જે માતૃભાષામાં ઉત્તર હોય ગુજરાતી પ્રશ્ન હોય છે એ ગુજરાતી પ્રશ્ન તમારે લખવાના છે એ એક ઓપ્શનમાં આવશે અને 4 ટોટલ 4 હશે એમાંથી એક ઓપ્શનમાં હશે એટલે લખવાના કેટલા છે તમારે 3 લખવાના છે જેના માર્ક્સ છે 6 એટલે એક પ્રશ્નના 2 માર્ક્સ। નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો એ પણ સેમ આવશે એમાં કોઈ ઓબ્લિક આપવામાં આવશે નહીં એ પણ 3 આવશે જેના માર્ક્સ છે 6। એના પછી વિભાગ સી। વિભાગ સીમાં નીચે આપેલા ગદ્યખંડ વાંચીને નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો। હવે જે આપણને ત્રીજા ભાગનો જેટલો ગદ્યખંડ આપેલો હશે એ ગદ્યખંડ વાંચીને તમારે નીચે સંસ્કૃત પ્રશ્ન આપેલા હશે કેટલા આપેલા હશે 5 આપેલા હશે એ 5 સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર તમારે ગદ્યખંડમાંથી શોધીને એના સાચા જવાબ લખવાના છે જેના માર્ક્સ છે 5 અને પ્રશ્ન પણ કેટલા આવશે 5। એના પછી નીચેના ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો। હવે અહીંયા તમારું અનુવાદ આવશે એટલે કે જે ગદ્યખંડ એટલે નોર્મલી જે આપણા પાઠ હોય છે એમાંથી અનુવાદ આવશે જેના માર્ક્સ છે 3 અને ઓપ્શનમાં બીજો એનો ગદ્યખંડ પૂછાશે એટલે બેમાંથી તમારે કોઈ પણ એક લખવાનો રહેશે। મિત્રો તમારે જોડણી ખાસ સાચવીને સાચી લખવાની રહેશે એમાં। એના પછી નીચેના નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો
जेना मार्क्स छे 3। हवे जे नाटक वाला पाठ हसे जे पण तमे चेप्टर आपेला हसे एमां जे नाटक वाला पाठ हसे ए नाटक वाला पाठ माथी एक अनुवाद आवशे जेना मार्क्स छे 3। एमां पण ऑब्लिक आपवामां आवशे, ऑब्लिक मीन सॉरी ऑप्शन आपवामां आवशे, बेमांथी कोई पण तमे एक लखी शको छो। नीचेना पद्य खंडनो मातृभाषामां अनुवाद करो जेना मार्क्स छे 3। એમાં પણ સેમ ઓપ્શન આપવામાં આવશે જેના માર્ક્સ છે 3। વિભાગ ડી, વાક્યોને શુદ્ધ કરી ગદ્યખંડ ફરીથી લખો। હવે મિત્રો અહીંયા તમને એક વાક્ય બે વાક્ય આપેલા હશે જે આખા ફૂલ સેન્ટેન્સમાં હશે। એ વાક્યમાં જ્યાં પણ અંડરલાઇન કરેલી હશે એ અંડરલાઇનમાં તમારે વાક્ય શુદ્ધ નહીં હશે તો તમારે એ વાક્યને શુદ્ધ કરવાના છે, જે કેવી રીતે હું એ તમને બીજા વિડીયોમાં બતાવીશ। જે ચાર બ્લેન્ક લાઇન આવશે, જે ચાર બ્લેન્કને તમારે સુધારીને ગદ્યખંડ ફરીથી લખવાનો છે જેના માર્ક્સ છે 4। નીચે આપેલા ગદ્યખંડ વાંચીને સંસ્કૃત પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો। હવે અહીંયા પણ ફરીથી અમારો ગદ્યખંડ આવે છે, એ ગદ્યખંડ સંસ્કૃતમાં આવશે, એ સંસ્કૃત પ્રશ્નના ઉત્તર તમારે એમાંથી શોધીને લખવાના છે। જે ચાર પ્રશ્ન આવશે જેના ચાર માર્ક્સ છે, એના પછી આવશે શ્લોક પૂર્તિ કરો। શ્લોક પૂર્તિ બે આવશે, સોરી શ્લોક પૂર્તિ કરો જેના માર્ક્સ છે 2, અને કમ્પલસરી એક જ આવશે જે તમારે લખવાની રહેશે। એમાં તમે કોઈ પણ જોડણી ભૂલ કરી શકશો નહીં। એના પછી અર્થ વિસ્તાર કરો, જે 2 માર્ક્સમાં જે 2 આવશે, 2માંથી તમારે કોઈ પણ એક તમે લખી શકો છો। મિત્રો હવે આપણું રિવિઝનમાં ચેપ્ટર નંબર 1। હવે ચેપ્ટર નંબર 1માં તમારે જે તમે શ્લોકનો અનુવાદ કરો છો, એ શ્લોકના અનુવાદ દ્વારા તમને શબ્દના અર્થ એટલે કે કયા સંસ્કૃત શબ્દના અર્થ ગુજરાતી હોય એ તમને ખબર પડી જાય છે, એટલે વ્યાકરણમાં તમને ઉપયોગી બની શકે। એના પછી આપણે જોઈએ તો કે સંસ્કૃત પ્રશ્ન કે કમ પુરોહિતમ ઇકે, તો અહીંયા શું આવશે, અગ્નિ પુરોહિતમ ઇકે। પછી બીજો પ્રશ્ન છે, યજ્ઞસ્ય દેવઃ ક અસ્તિ, યજ્ઞનો દેવ કોણ છે, અગ્નિ। અહમ કિમ ચરિષ્યામિ, અહમ અનુત્રાત સત્યપતિ ગમનાય વ્રત ચરિષ્યામિ, દિવ્યસ્તવે કે સ્તુતવંતિ, દિવ્યસ્તવે બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુચ દિવ્યસ્તવે સ્તુતવંતિ, વયમ કહ સરળ વજ્રામ, આપણે વયમ નિરાલંબમ ઈશમ સરળમ વજ્રામ। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા જ્યાં અહમ રત્ન ધાતમ ઇકે, અહમ રત્ન ધાતમ ઇકે, તો અહીંયા શું આવશે, તો કે અગ્નિમાં આવશે। અહમ ઇદમ ખાલી જગ્યા ઉપેમી, તો શું આવશે, 3 ઓબ્લિકમાંથી સત્યમ આવશે। યોગીનઃ ખાલી જગ્યા પશ્યંતિ, તો યોગીઓ કોના દર્શન કરે છે, મનસા, મન વડે દર્શન કરે છે। શુરાશુર ગણઃ દેવસ્ય ખાલી જગ્યા ન વિદુ, તો અહીંયા શું આવશે, અંતમ। વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ ખાલી જગ્યા નમામહ। એના પછી ગુજરાતી પ્રશ્ન જે તમે જોઈ શકો છો, જે તમારે નોટબુકમાં લખેલા હશે, જે તમારે જે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે લખવાના છે, એના પછી છે શ્લોક પૂર્તિ। શ્લોક પૂર્તિ તમે મોઢે કરીને, નોટમાં મોઢે કરીને તમે વાંચી શકો છો, એમાં કોઈ પણ જોડણી મિસ્ટેક કરી શકશો નહીં। એના પછી ચેપ્ટર નંબર 2, એમાં પણ તમે સંસ્કૃત પ્રશ્ન જોઈ શકો છો, તૃષ્યા પીડિત કહ આસીત, તૃષ્યા પીડિત કોણ છે, ચાતક શિશુ, ચાતક શિશુ કેમ પાતું ન અહર્તી, ચાતક શિશુ મેઘ જલમ પાતું ન અહર્તી, કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ કેન નષ્ટ ભવિષ્યતિ, કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ માર્ગે પ્રાપ્તમ ધનશુ તેન નષ્ટ ભવિષ્યતિ, કૃષક પુત્ર માર્ગે કેમ પ્રાપ્તમ, કૃષક પુત્ર માર્ગે ધનશુત પ્રાપ્તઃ, શિશો તૃષા કેન નસ્તા, શિશો તૃષા મેઘ જલસ્ય પાનેન નસ્તા। એના પછી પ્રશ્નવાક્ય છે જે હાલ આપણે જોવાના નથી કારણ કે આપણે સિલેબસમાં નથી। એના પછી ગુજરાતી પ્રશ્ન છે જે તમે કુલાચાર એટલે શું, એટલે કુલાચાર એટલે કુળની પરંપરા, જે રઘુકુળની પરંપરા હતી, એક પચની રહેવું, પિતા દશરથના જે વચન પૂરું કરવા માટે શ્રીરામે રાજ્ય ત્યાગ કરીને 14 વર્ષ વનવાસ સ્વીકાર્યો હતો એ,
માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે, નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધનશ્યુતનો સ્પર્શ ન કર્યો અને ચાતક શિશુએ તડાંગજળ શા માટે ન પીધું, એ તમે પાઠનું વાંચન કરો. પાઠનું અનુવાદ તમને આવડતું હોય તો તમને એમાંથી ગુજરાતી પ્રશ્ન પણ આવી જાય છે. થેન્ક યુ.